28 अप्रैल थी बंद वेपार ने कारण शहर ना वेपारी ने मुश्किली वधी मोबाइल अने एसेसरीज वेचता वेपारी पण बंद वेपार थी अकड़ाया छे। कोरोना संक्रमण ने वधतु अटकाववा माटे राज्य सरकारे नाइट कर्फ्यू अने स्थानिक वहीवटी तंत्र तालुका अने शहर कक्षानो अलग नियमों साथे आंशिक बंदनो जाहेरनामुं बहार पाड्युं छे, जेमां नवसारी नगरपालिका हद विस्तारमां शहेरमां पण आगामी 18 मे सुधी जरूरी 19 व्यवसायने बाद करता तमाम वेपार धंधा बंद राखवामां एनो मनाई हुकम जाहेर थयो छे, जे अंतर्गत छूटक वेपारीओ दररोज कलेक्टर कचेरीए रजूआत करवामां आव्या छे। शहर ना मोबाइल अने एसेसरीज नो धंधो करता वेपारीओ नुकसानी सेवीने गड़े आवी गया होय तेम पोतानी वात मुकवा माटे कलेक्टर कचेरी पहोंच्या हता, साथे ज आवेदन पण आप्युं हतुं। मोबाइलनी दुकानो सवारे 9 થી 4 વાગ્યા સુધી ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવે તો બીજી તરફ તેમનો પક્ષ હતો કે હાલમાં બાળકો ઘરે બેસીને ભણી રહ્યા છે, તેવામાં તેમને સ્માર્ટફોન કે જરૂરી અન્ય ઉપકરણોની ખરીદી માટે મોબાઈલ શોપ શરૂ હોય એ જરૂરી છે, ત્યારે શોપમાં ભરાવેલો મોબાઈલ અને એસેસરીઝના માલનો આર્થિક ભારણ તો સાથે જ કર્મચારીઓનો પગાર જેવી અનેક બાબતોથી તેઓ ઘેરાયા છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે શહેરના વેપારીનો વિચાર કરીને સકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે। ગવર્મેન્ટ જે અમારો એસેશન ગુડ્સ પ્રોડક્ટ જે ખરી જે ઓનલાઈન એમેઝોન ફ્લિપકાર્ટ તરફથી હજુ બી નોરખે નવસારીમાં કે બીજી આજુબાજુ બધી જગ્યાએ ચાલુ છે, ચીખલીમાં મોબાઈલ દુકાનો ચાલુ છે, બિલીમરામાં મોબાઈલ દુકાનો ચાલુ છે, માત્ર નવસારી સિટીની અંદર જ અમને બંધ કરીને બેસાડવામાં આવેલા છે। અમારી જે પ્રોડક્ટ્સ છે તે પણ આજે માર્કેટની અંદર બહુ જરૂરી છે, લોકો ઘરે બેઠેના ઓનલાઈન પ્રોડક્ટ ઓનલાઈનથી મંગાવી લે છે અને અને નુકસાન અમને વેઠવું પડે છે। અમારા ભાડા ચાલુ છે, છોકરાઓની પગારો ચાલુ છે, કંપનીમાંથી અમે માલ ભરીને બેઠા છે, ડિસ્ટ્રીબ્યુટર માલ પૈસાની માંગણી કરે છે, ઘણું બધું નુકસાન છે અમને આજની તારીખમાં, મહિનાના 1.5-2 લાખ દરેક ડીલરને નુકસાન થાય છે। વિક્રેતાઓ ડીલરો વગેરે નહીં તો એ લોકડાઉનના કારણે શહેરમાં આપણે અત્યારે મોબાઈલને એલાવ નથી કર્યા, એ લોકોની રજૂઆત એવી છે કે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી અમને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવે તો અમે કોવિડના નિયમોનું પાલન કરીને અમારો પોતાનો ધંધો રોજગાર ચલાવી શકીએ અને જે કામદારો છે એને રોજીરોટી મળી રહે એવી એમની લેખિત રજૂઆત મળી છે। અમે સરકારશ્રીને આ રજૂઆત મોકલી આપીશું, સરકાર કક્ષાએથી જે નિર્ણય થશે એનું પાલન કરવામાં આવશે। વેપારીઓ એક સુરે કહ્યું છે કે અન્ય ઓનલાઈન બિઝનેસ શરૂ છે જેમાં હોમ ડિલિવરી થાય છે તો અમારા પર કેમ પ્રતિબંધ છે, જો એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ એક્ટિવ હોય તો અમને પણ વેપારની પરવાનગી આપો, તેવી વાત ઉચ્ચારી હતી। સ્થાનિક વહીવટી તંત્ર અનિશ્ચિત સમય માટે બંધ અમલી બનાવ્યું છે, જેને લઈ શહેરમાં વેપારીઓની આર્થિક મુશ્કેલી હજી વધી શકે એમ છે। કોરોનાને નાથવા માટે જાહેર કરાયેલા બંધમાં આર્થિક મહામારી પણ વકરી છે। મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે 10 વર્ષથી જોડાયેલા વિજયભાઈના જણાવ્યા મુજબ કોરોનાથી બાદમાં મરશું પણ આર્થિક મંદીથી પહેલા મરી જઈશું તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એનટીસી ન્યૂઝ નવસારી।